મુંદ્રા તાલુકાના વવાર ગામે પ્રદૂષણ ફેલાવતી કંપનીથી ગ્રામજનોનું આરોગ્ય જોખમમાં આવ્યું છે. મુંદ્રા તાલુકાના વવાર ગામે છેલ્લા દસેક વર્ષથી કાર્બન એડ્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ નામની કંપની ઝેરી કાર્બનનો ધુમાડો વાતાવરણમાં ફેલાવી રહી છે. આ ઝેરી કાળા ધુમાડાની અસરથી ગ્રામજનોનું આરોગ્ય જોખમમાં આવ્યું છે. ગ્રામજનોને દમ, શ્વાસ તેમજ ચામડી અને કેન્સર જેવી ઘાતક બીમારીનો સામનો કરવાની નોબત આવી છે એમ વવાર ગામના યુવા આરટીઆઈ એક્ટિવિસ્ટ હરિભાઈ ગઢવીએ ખાસ કંપની વિરુદ્ધના આક્રોશ વ્યક્ત કરતા માં ન્યૂઝને જણાવ્યું હતું. વધુમાં આ યુવાને જણાવ્યું છે કે ખેતી અને પશુધનને આ ઝેરી ધુમાડાની અસર થઈ છે. તંત્ર અને સરકાર પાસે રજૂઆતો ઘણી વાર કરે છે, પરંતુ આ કંપની વિરુદ્ધ કઈ કાર્યવાહી તંત્ર કરી શકતી નથી. એડિશનલ કલેક્ટરને આ કંપની વિરુદ્ધ કાર્યવાહી કરવા ગયેલ હરિભાઈ ગઢવીએ આ અધિકારીને ન શોભે એવા જવાબ આપીને પોતાની મનમાની કરી હતી. જ્યારે કંપની પાસે લોકો આ બાબતે વાત કરવા ગયા ત્યારે કંપનીએ દરવાજા બંધ કરી કર્મચારીઓને અંદર પૂરી રાખ્યા હતા. તંત્ર આ બાબતે કાર્યવાહી કરવાને બદલે પોતાને આ ખાડે કાન ધરે છે. વવાર ગામના અન્ય ખેડૂતોએ પણ આ કંપની વિરુદ્ધ કાર્યવાહી કરવા માંગ કરી છે. કેમેરામેન આરિફ ખલીફા, સ્ટોરી બાય પરેશ જોશી. મારું નામ હરિગઢવી છે, વવારનો રહેવાસી છું. મારી અહીંયા રજૂઆત 2.5 વર્ષથી ચાલી રહી છે સતત, પણ હજી સુધી આ કંપની ઉપર કોઈ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી નથી. કાર્યવાહી થાય છે તો માત્ર કાગળ ઉપર જ, કે અમે આ નોટિસો દીધી છે, આ કાર્યવાહી કરી છે, અને નોટિસોમાં લખે કે આ સિસ્ટમ બંધ જોવા મળેલ, આ સિસ્ટમ બંધ જોવા મળેલ, પાણીના ફુવારા બંધ જોવા મળેલ. ભાઈ 1.5 વર્ષથી બંધ જોવા મળેલ છે તો તમે એને ઉપર કાયદેસરની કાર્યવાહી શું કામ નથી કરતા? અને 1.5 વર્ષ સુધી કાયદાનું પાલન ન કરે તો એને ક્લોઝર નોટિસ દઈ દેવી જોઈએ. 6 મહિના પ્લાન્ટ બંધ રાખો. જ્યારે આખું પ્લાન્ટ કાયદેસર ન થઈ જાય ત્યાં સુધી પ્લાન્ટ બંધ રાખો ભાઈ. અને જીપીપીસીબી પાસે જો લાયસન્સ કંપનીને દેવાની સત્તા છે તો એનો લાયસન્સ રદ કરવાની પણ સત્તા એમની પાસે છે. તો ખરેખર તો આ હવે એક જાતને આપણે કહીએ કે જાહેર દેખાય છે કે એક મિલીભગત જ છે કંપની સાથે. ખાસ કરીને આ કંપની જે ઝેરી ધુમાડો ફેલાવે છે એનાથી શું નુકસાન થાય છે? નુકસાન તો શ્વાસમાં પણ ઘણું નુકસાન થાય છે, ચામડીના રોગોની પણ અસરો ઘણી જોવા મળી રહી છે, અને અનેક બીમારીઓ આવી રહી છે. તમે ક્યાં ક્યાં ફરિયાદ કરી છે આની? મારી ફરિયાદ જીપીસીબીની છે, રાજકોટ વિજિલન્સ ઓફિસરની છે, ગાંધીનગર જીપીસીબીની છે, કલેક્ટરશ્રીની છે, અને મામલતદાર સ્વાગત કાર્યક્રમમાં પણ ફરિયાદ લીધેલી હતી. શું જવાબ આપે છે અધિકારીઓ તમને? અધિકારી આવે પણ એ 3-3 મહિને વિઝિટ જીપીસીબી દ્વારા કરવામાં આવે છે, અને કલેક્ટરને ફરિયાદ કરીએ તો એ ઉડઉડતા જવાબ આપે છે કે ભાઈ તમે અમને લખીને આપો છો કે આઈપીસી 268ની તમારી પાસે સત્તા છે, તો કે તમે અમને લખીને આપો છો તો તમે શું કામ કાયદેસર નથી કરતા? જો અમારી પાસે સાહેબ આ કલેક્ટરની સત્તાની વાત છે, અમારા પાસે એટલી સત્તા હોય તો અમે એક દિવસ પણ આ પ્લાન્ટ ચાલી ન કરવા દઈએ. કેટલા વર્ષથી આ પ્લાન્ટ ચાલે છે? પ્લાન્ટ તો 8-10 વર્ષ થઈ ગયા આને આ પોઝિશનમાં છે. આવી રીતના જ ધુમાડો ફેલાવે છે, કાયદેસર છે કે ગેરકાયદેસર છે? સાહેબ આ ગેરકાયદેસર છે, કાયદેસર તો આવો નહીં. કાયદેસર તો કોને કહે કે ચમની આખી ચાલ, ચમની તો 3-3.5 વર્ષથી આ ચમની બંધ હાલતમાં છે, અને એમની રજૂઆત પણ ફેક્ટરી ઇન્સ્પેક્ટરને કરેલી છે. પણ ફેક્ટરી ઇન્સ્પેક્ટર પણ ઓફિસમાં બેઠા બેઠા રિપોર્ટ બનાવીને મને દઈ દીધું કે અમે વિઝિટે આવ્યા હતા અને ચમનીને બધું સહી સલામત છે અને અંદર બધું બરોબર જ છે. ગામની વવાર ગામની કેટલી વસ્તી છે? વવાર ગામની વસ્તી 2500-3000 વસ્તી છે. બધાને બીમારી લાગુ પડી છે? બીમારી અમુક હવે વધતી જોવા મળી રહી છે. ખાસ કરીને અહીંયા ખેતીનું પ્રમાણ વધુ છે તો ખેતીને કેટલો નુકસાન છે? સાહેબ આ ગામ છે એ એક પશુધન અને ખેતી જેવો ગામ છે, ખેતી આધારિત ગામ છે. હવે ચોમાસું ઉપર આવી રહ્યો છે અને વરસાદ પડશે ત્યારે આ ઝીણી ઝીણી વરસાદ પડે, નાનું નાનું કપાસ કે બાજરી ઘઉં ઉગશે, અને એની ઉપર જો આ કોલસાની ગરમ ડસ્ટ પડશે તો એની ઘણી બધી નુકસાન ઘણું બધું થઈ શકે છે. બીજી સમસ્યા છે કે કંપનીને દર વર્ષનું 5,80,000 ગામમાં કામ કરવાનું હોય છે, જે સરકારમાંથી પણ એમને કીધેલું છે, મતલબ એમના હુકમમાં. પણ આ કંપની માત્ર એને લાગતા ઓળખતા 2-4 જણા છે એમના માટે જ કામ થઈ રહ્યા છે. અને બીજું જે આપણે કહેવા જઈએ તો આ તળાવની સફાઈને જીપીસીબીનો હુકમ કરેલો હતો. તળાવની સફાઈ જેટલું બધું ડસ્ટિંગ પડેલું છે, 1.5 ફૂટનો તળાવની સાઇટોમાં થડ કોલસાનો જામી ગયો,
તો એ માત્ર ફોટો સેશન કરવા માટે 4-5 માણસને ટ્રેક્ટર લઈને આવે અને થોડોક આમ ઝાડું કઢાવે અને થોડુંક 5 ફૂટ ખોદી ફોટો પડાવી વિડીયા 2-3 મોકલે જીપીસીબીને એટલું વાંધીને પાછા આવ્યા જાય છે. મતલબ આ કંપની આ જે ઉદ્યોગ કહે છે ને, જે હમણાં ભાજપની સરકાર જેમ કહી રહી છે કે આ વિકાસ છે, પણ ખરેખર આ વિકાસ નથી, આ હવે કચ્છ વિનાશ તરફ જઈ રહ્યો છે. પણ આવો વિકાસ હોય તો આવા ઉદ્યોગોને હું તો એમ કહું છું કચ્છથી બહાર કાઢવા આપણે જરૂરી છે. હલો, ગોવિંદ ગઢવી છું, હોવારનો રહેવાસી છું, માલધારી માણસ છીએ અમે. મારા માલને આ પેલા તળાવ છે, તળાવમાં પાણી પીવડાવવા માટે આવીએ છીએ તો પાણી માલ પીતો નથી, એવું પાણી થઈ જાય છે એકદમ. મારા બાકી ઘાસ ચારો ઉગે છે વરસાદમાં, એ ખાય છે, તેમાં બીમારી ફેલાય છે માલને, પણ માલ એમાં મરી જાય છે અમારો માલ. એ અમારે બીજો ગાય ઉપડે એ બાજુ, એ સીમમાં અમારી ગાય નથી આવી શકતી, નથી અમારા ઘેટા બકરા આવી શકતા એ સીમમાં, નથી પાણી પીવા મળતું એ સીમમાં. અમે કોઈ એ બાજુ માલધારી બધા બંધ કરી નાખ્યા, નથી અમારા ઘાસ ચારો મળતો, નથી કાંઈ કંપની ઘાસ ચારો નથી દેખતી ગાયને. ચારોનો ચારો નાખવો જોઈએ, 4 મહિના ચારો નાખે તો ખરી કંપની, એ નથી નાખતી જ. એ 2 દિવસ હાલાવે ને બસ, કેમ કે ચારો નાખ્યો તો ફેસબુકમાં ફોટો નાખે, અમે 2 દિવસમાં ઘાસ ચારો ગાયને 300-350 ગાય છે અમારી ગાયની, એમને પણ ચારો નથી મળતો. 2 દિવસ આપીને બસ કહી દે કે અમે મોકલ્યા હતા, એમ નથી કંપની, ખાલી ધુવાડા ફેલાવે છે. અમારી માંગ છે અમને, અમારે ગાયને 4 મહિના ચરો નાખવા જોઈએ ગાયને, બસ કંપની અમને નાખે, બીજો શું કરીએ અમે, મારે બીજો પાણીની બીજી વ્યવસ્થા આપે અને ગાયને ચરો નહીં નાખે, બસ અમારે ફેલાવી એ અમે પછી એમાં વધારે થવાનું છે. અમે બીજો શું કરીએ, બધું અધિકારીને બધું ફરિયાદ કરીએ છીએ, એ કાંઈ જવાબ દેતા નથી, તો હવે એમાં તો વધારે નુકસાન માણસોનું થવાનું છે, બીજું કાંઈ નહીં. અમે અમારે બીજું શું કરીએ, અમે તો માલધારી માણસો છીએ. ભાઈ દીપભાઈ ગઢવી, કેવો ગામ તમારો? વવાર, અમારી આ બાજુ વાડી છે, ખેતીવાડી. કાંઈ ઉગતું નથી, એવું પ્રદૂષણ ફેલાવે છે એ કંપની ધુમાડા. હા, ખેડૂત અમે જે વાવીએ એ ઉગતું નથી. અમારે આ શરીર સ્વાસ્થ્ય માટે બહુ તકલીફ પડે છે. બીમારી મોટા મોટા ટીબી એનાથી જાય, એનાથી ફેફસામાં અંદર બહુ એમાં ખરાબ આવે છે. અમારી સરકાર આ કંપની કા કાયદેસરની પોતે અમે કાયદેસર કરશું, તાળાબંધી અમે કરશું. ગઢવી છે, વવાર ગામનો રહેવાસી છું, હું ખેડૂત છું. મારું ખેતર અહીંયા બાજુમાં જ આવેલ છે. જ્યારથી આ કંપનીનો ધુમાડો આવે છે ત્યારથી અમે ખેતર વાવવાનું જ બંધ કરીને, કારણ કે ઉગે જ કાંઈ ને ઉગે મોલ એ બરી જાય. ઘણું નુકસાન, મોલ ઉગડે જ, ઉગડવા જ ન દે, ઉગે થોડો થોડો ઝીણો ઝીણો ઉગે ને ઉપર ડસ્ટ પડે એટલે મોલ બળી જાય, પછી વાવવાનો મતલબ નથી ને, ખેતી જ બંધ થઈ ગઈ ત્યારથી. અમારે સરકારને આશા રાખીએ છીએ કે આ બંધ કરે ઠીક છે ને, કે આવતા વખતે સરકાર બદલવી પડશે. પછી શું થાય, બીજેપી સરકાર છે હમણાં, આ વખતે નહીં થાય તો બીજી કોઈક સરકાર લાવવી પડશે. છે પશુપાલન પણ છે, 2 ધંધા છે. કાના ગઢવી, વવાર ગામનો રહેવાસી છું. આ કંપનીની બાજુમાં જ મારી 2 વાડીઓ આવેલી છે, જે આ કંપનીના ડસ્ટના લીધે કાંઈ એમાં થતો જ નથી, પાક જ નથી થતો. અને અમારો પશુપાલનનો પણ ધંધો છે, જે 25-30 અમારા કને ગાયો ને ભેંસો છે, એને પણ પાણી આ તળાવમાં જે ડસ્ટ જાય છે અને પાણી પીવાના લીધે એને પણ ઘણું નુકસાન થાય છે. અને ખેતી તો થતી જ નથી કાંઈ, જેટલી બધી જમીન છે આ બાજુ કાંઈ એટલે કાંઈ પાક થતો જ નથી, ખેડૂતોને નુકસાન જ થાય છે ખાલી. એના માટે ગાયો માટે અમે આ ઘાસ તો ઉગવા જ નથી દેતો, દસ અમે ચારો વાવીએ તો અમારા વાડીમાં એ પણ નથી થતો. આનાથી કંપનીથી અહીંયાથી 5-7 કિલોમીટર સુધી નુકસાન થાય છે આ ડસ્ટના લીધે. માં મોટર ડ્રાઇવિંગ સ્કૂલ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. દરરોજના 5 કિલોમીટર તથા કુલ 125 કિલોમીટરની તાલીમ. નોન એસી માત્ર ₹2500માં. એક સાથે 4 વ્યક્તિ એડમિશન લે તો વ્યક્તિ દીઠ ₹2200. એસી માત્ર ₹3500માં. એક સાથે 4 વ્યક્તિ એડમિશન લે તો વ્યક્તિ દીઠ ₹3000. 2-વ્હીલર પ્લસ 4-વ્હીલર લાયસન્સના ₹1800 અલગથી આપવાના રહેશે. તમારી પસંદગીના સમયને પ્રાધાન્ય આપવામાં આવશે. અમારા ઇન્સ્ટ્રક્ટર સંપૂર્ણ લાયકાત ધરાવે છે, જેથી આપ સરળતાથી ડ્રાઇવિંગ શીખી શકશો. અમોએ આપની માટે બ્રાન્ડ ન્યૂ મારુતિ વેગન આર ગાડીની સુવિધા પૂરી પાડી છે. ભુજ આસપાસના 15 કિલોમીટરના ગામના એરિયામાં ડ્રાઇવિંગ શીખવાડશું. આપને ગાડીનું પ્રાથમિક જ્ઞાન, જેમ કે પંચર થાય તો વ્હીલ ચેન્જ, પાણી, ઓઇલ ચેક કરવા વગેરેની માહિતી પણ આપશું. કચ્છમાં સૌ પ્રથમ વખત મહિલાઓને ડ્રાઇવિંગ શીખવાડવા માટે મહિલા ઇન્સ્ટ્રક્ટર. માં આશાપુરા ન્યૂઝ, 1 આયા એપાર્ટમેન્ટ, જ્યુબિલી સર્કલની સામે, ભુજ, કચ્છ. કોન્ટેક્ટ નંબર 97252-0123, 97252-0124,
9792501 અમારા ઇન્સ્ટ્રક્ટરના નંબર 72260 061 27